students, how are you all? I hope you all are fine and having good time with your family. आज हम करने वाले हैं tenses का last tense, that is future tense. और future tense में उसकी सब type है, ठीक है? उसमें पहला future tense का type है simple future tense. So what is simple future tense? Future એટલે भविष्य. जे वस्तु भविष्य में थवानी छे, तमे स्कूल आवाना छो एम जे भविष्य होए जे भविष्य होए ए फ्यूचर छे अने इंग्लिश में हमने फ्यूचर कहेवाय अने गुजराती में इने भविष्य कहेवाय अने आ आखानु नाम छे सादो भविष्य काल એટલે સાદો ભવિષ્ય કાળ માટે ભવિષ્યની જે વસ્તુઓ થવાની છે એ ભવિષ્યમાં વપરાય છે એટલે જે વસ્તુ ભવિષ્યમાં થવાની છે એના માટે આ કાળ વપરાય છે હવે પછી થનાર क्रियानो निर्देश हवे पची थनार क्रियानो निर्देश करे ते भविष्य नी वात थई हवे पची थना क्रियानो निर्देश करे ते भविष्यनी वात थई एटले जे आपणे भविष्यमां करवाना छे जे हवे पची एटले के हिंदी में कहेवाय बाद में इंग्लिश में कहेवाय आफ्टरवर्ड्स ऐसा तो एना एमां जे सिंपल फ्यूचर टेन्स वपराय छे ए फ्यूचर छे ए भविष्य छे એમાં કેવી રીતે એમાં આપણે જ્યારે સેન્ટેન્સ ફોર્મેશન કરવું હોય એમાં બે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ જે છે કયા હેલ્પિંગ વર્બ વપરાય છે વિલ અને શેલ આ બે સહાયકારક ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્બ આ બે હેલ્પિંગ વર્બો એક બરાબર હેલ્પિંગ વર્બ્સ એમાં વપરાય છે વિલ અને શલ આનું ફોર્મેશન કેવી રીતે હોય સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ વર્બ વી વન પ્લસ अदर वर्ड्स सब्जेक्ट प्लस विल शैल प्लस वर्ब प्लस अदर वर्ड्स हवे एग्जांपल जोइए सब्जेक्ट आई विल सिंग अ सॉन्ग एनु गुजराती सु होय હું ગીત ગાઈશ આનું ગુજરાતી શું હોય હું ગીત ગાઈશ એટલે આઈ વિલ સિંગ અ સોંગ એક એક કાર્ય અત્યારે નહીં થતું એ પછી થવાનું છે એટલા માટે પછી થવાનું એટલે ફ્યુચર ભવિષ્ય તો આ ભવિષ્યમાં આઈ વિલ સિંગ અ સોંગ પહેલા જે હતું એમાં આપણે જ્યારે આઈ હતું એને જોડે આપણે શેલ યુઝ કરતા હતા પણ અત્યારે બધા જગ્યાએ શેલ બહુ ઓછું જ યુઝ થાય છે વિલ વધારે યુઝ થાય છે તો બધા સેન્ટેન્સમાં હવે આ રૂલ ચેન્જ થઈ ગયો છે કે શેલ બી યુઝ કરાય અને વિલ બી યુઝ કરાય બોથ ધ હેલ્પિંગ વર્બ્સ આપણે યુઝ કરી શકીએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ વી વિલ ગો ટુ ધ ગાર્ડન અમે ક્યાં જઈશું અમે ગાર્ડનમાં જઈશું
એવી જ રીતે આ વેલ શેનો કોન્સેપ્ટ હોય છે આવી રીતે સેન્ટેન્સ ક્રિએટ થાય છે આ મારો સબ્જેક્ટ આ હેલ્પિંગ વર્બ આ મારો વર્બ અને આ બધું અધર વર્ડ્સ ખબર પડી આ સિમ્પલ ફ્યુચર ટેન્સ બહુ જ ઈઝી છે એમાં આઈ વી યુ દે હી શી બધા જ જોડે શું વપરાય બધા જોડે વિલ જ વપરાય એટલે મેં કીધું કે પહેલા આપણે આવું કરતા હતા શું કરતા હતા કે વિલ અને શેલ આઈની સાથે શેલ વપરાવતા હતા પણ અત્યારે આ રૂલ કમ્પલસરી નથી તો આપણે વિલ પણ યુઝ કરી શકીએ અને શેલ પણ યુઝ કરી શકીએ હવે આ છે હતું આપણું અફર્મેટિવ સેન્ટેન્સ હતું હવે આપણે આગળ વધીશું નેગેટિવ સેન્ટેન્સ તરફ છોકરાઓ નેગેટિવ સેન્ટેન્સ ક્રિએટ કરવું એ કોઈ ડિફિકલ્ટ ટાસ્ક નથી આપણને ખાલી નોટ જ યુઝ કરવાનું છે અને આપણે સેન્ટેન્સ ટેન્સીસ આટલા બધા કર્યા છે એમાં આપણે જોયું હતું કે ટેન્સમાં કેવી રીતે નેગેટિવ સેન્ટેન્સમાં નોટ પુટઅપ કરાય છે તો હવે આપણે જોઈશું કેવી રીતે નોટ પુટઅપ કર્યું છે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે કરવાનું છે એટલે નકાર વાક્યો હવે આનું ફોર્મેટ શું હોય સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોન પ્લસ વર્બ એટલે વી વન પ્લસ અધર વર્ડ્સ હવે તમને બધાને ખબર જ હશે કે વી વન વી ટુ વી થ્રી શું છે ટેક ટુક ટેકન વી વન વી ટુ વી થ્રી કેવી રીતે હોય આપણે કર્યું હતું ટેક વી વન ટુક વી ટુ એન્ડ ટેકન વી થ્રી વી વન એટલે બેઝ ફોર્મ ઓફ વર્બ વર્બનું મૂળ ક્રિયાપદ છે આ પછી આ ટુક સેકન્ડ ફોર્મ ઓફ વર્બ અને આ પાસ્ટ પાર્ટિસિપલ ટેકન તો ટેક ટુક એન્ડ ટેકન આપણે મૂળ ફોર્મ જ લેવાનું છે વર્બનું મૂળ ફોર્મ હવે આમાં જે છે કેવી રીતે ક્રિએટ થશે આપણે સેન્ટેન્સ જોઈશું અહીંયા હવે સબ્જેક્ટ એટલે હું શું લખું આનંદ લખું આનંદ કઈ પણ કોઈનું નામ હોય મેં તમને ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન કરાયો છે રાઈટ એમાં તમને ખબર જ છે કે થર્ડ પર્સન સિંગ્યુલર આનંદ શેમાં આવે થર્ડ પર્સન સિંગ્યુલર આનંદ વિલ કમ ઓન મંડે આનંદ વિલ કમ હિયર ઓન મંડે આનંદ વિલ કમ હિયર ઓન મંડે આનંદ સોમવારે અહીં આવશે આનંદ શું કરશે સોમવારે અહીં આવશે સોમવારે તો એ શું થયું ફ્યુચર ટેન્સ સોમવારે આવશે આનંદ સોમવારે અહીં આવશે હવે મારે આનું નેગેટિવ બનાવવાનું છે કેવી રીતે બનાવીશ આનંદ વિલ નોટ કમ હિયર ઓન મંડે આનંદ સોમવારે અહીં નહીં આવે શું કરશે આનંદ સોમવારે અહીં નહીં આવે આનું નેગેટિવ કરી દીધું મેં જુઓ સબ્જેક્ટ વિલ નોટ અમારું વી વન વર્બ અને આ અધર વર્ડ્સ જોયું હવે નેક્સ્ટ આપણે સેન્ટેન્સ અહીંયા લખું છું આઈ વિલ
Go to the market tomorrow. I will go to the market tomorrow. हूँ काले बाजार जाइस. क्या रे बाजार जाइस? काले तो ये भविष्य थयो. ये सु थयो भविष्य. तो I will go to the market tomorrow. आने नेगेटिव बनाए दो. केवी रीते बनाओ आने नेगेटिव. I will not go to the market tomorrow. I will not go to the market tomorrow. અહીંયા કશું નથી કરવાનું, ખાલી not put up કરી દેવાનો છે. ખબર પડી? નેગેટિવ સેન્ટેન્સ બહુ જ ઈઝી છે. આપણે ઘણા બધા નેગેટિવ સેન્ટેન્સ કરી ચૂક્યા છીએ. હવે આના પછી હું તમને એવા વર્ડ્સ બતાવીશ જે હિન્ટ છે. હિન્ટ છે આઈડેન્ટિફાય કરવા માટે કે આ ફ્યુચર ટેન્સ નું સેન્ટેન્સ છે કે નહીં. તો ચાલો આપણે આ વર્ડ્સ જોઈ લઈએ. થોડે કેટલાક સમય દર્શક શબ્દો છે જે એમ હિન્ટ આપે છે કે આ જે સેન્ટેન્સ છે આ શેનું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ નું. તો આપણે અહીંયા જોઈશું એ કયા શબ્દો છે. ભવિષ્યકાળ સૂચવતા કેટલા સમય દર્શક શબ્દો એમાં છે ટુમોરો, પછી નેક્સ્ટ, કયો છે નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, હવે ડે આફ્ટર ટુમોરો, ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. Tomorrow, next day, next week, next month, day after tomorrow. आज ये बता चे अपना सूचे समय दर्शाता शब्दों अने वगैरह अपने एक्सेक्ट्रा बीजा घना बता चे अपना वर्ड्स चे ए हिंट चे कि अपने आइडेंटिफाई करी शकिए आज ये चे अपना सिंपल फ्यूचर टेंस ना सेंटेंसेस चे. हवे मैं माई एग्जांपल लिखूँ. She will come to office from next week. A office ma kya re aapse next week ki aapse. I will start my attendance from tomorrow. क्या रहे थे हमारी अटेंडेंस स्टार्ट करी, हाजिरी स्टार्ट करी कल की. तो आवा सेंटेंसेस समय दर्शाता होए छे. अब बहुत सिंपल छे, सिंपल फ्यूचर टेंस एमा कई ज नथी. आखा जे अपना टेंसेस छे बद्दा बहुत सिंपल छे, एमा कई वधार गोखवानी जरूर नथी. बहु सिंपल तरीके थी जाओ, स्टेप बाय स्टेप तमने बधु આવડી જશે. હવે આપણું લાસ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ જોઈ લઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે. હવે આગળ વધીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરફ. હવે આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ.
इंट्रोगेटिव सेंटेंसेस एटले प्रश्नार्थ वाक्यो एटले शू थाय प्रश्नार्थ वाक्यो। हवे आनु फॉर्मेट केवी रीते होय आगळ विल शेल जे आपणे सहायक कारक क्रियापदो छे जे आपणा हेल्पिंग वर्ब छे ए आगळ आवी जशे पछी सब्जेक्ट पची वर्ब वर्ब नु वी वन पची अदर वर्ड्स अने मोस्ट इम्पोर्टेंट थिंग क्वेश्चन सेंटेंस में एटले क्वेश्चन मार्क जोयो। हवे आमा एक इम्पोर्टेंट पॉइंट तमारे ध्यान राखवो छे प्रश्नार्थ वाक्यों में प्रश्नार्थ वाक्यों में पहला पुरुष जे आपणो पहला पुरुष छे एमनी साथे शेल एस एच ए शेल ज मुकवामा आवे छे જે આપણો પહેલો પુરુષ છે એમની સાથે શું મૂકવામાં આવે છે એમની સાથે શેલ એસ એચ એ શેલ જ મૂકવામાં આવે છે। હવે આપણે સેન્ટેન્સ જોઈ લઈએ આઈ વિલ કમ ટુમોરો। હવે આ સિમ્પલ અફર્મેટિવ સેન્ટેન્સ છે એટલે નેગેટિવ કેવી રીતે કરીએ આય છે તો આપણે અહીંયા શું લગાવવું પડશે શેલ શેલ આઈ કમ ટુમોરો શેલ આઈ કમ ટુમોરો પાછળ ક્વેશ્ચન માર્ક નેક્સ્ટ શી વિલ buy a scooter next week what she will do she will buy a scooter next week will she buy a scooter next week આમાં કઈ હાર્ડ નથી બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ છે આનો તમારે જે હેલ્પિંગ વર્બ છે એ ખાલી આગળ મૂકી દેવાના છે આપણો ક્વેશ્ચન સેન્ટેન્સ ક્રિએટ થઈ જશે આ બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ છે। હવે આપણે આગળ વધીશું એક્સરસાઇઝ તરફ છોકરા હવે આપણે એક્સરસાઇઝ જોઈશું અહીંયા કેવી રીતે એક્સરસાઇઝ સોલ્વ થાય છે તમને બધાને ખબર પડી ગઈ હશે હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ શું છે The teacher test us the book. Teacher શું કરશે? Will give. શું કરશે? Will give. The teacher will give. આપણે first form verb નું first form માં લગાવવાનું છે અને આગળ શું આવી ગયું? Will. I dash a new scooter tomorrow. હું શું કરીશ? Now scooter કાલે ખરીદીશ. તો આઈ વિલ બાય જો આમાં જ કઈ જ નથી વિલ જ લગાવી પછી પાછળ આ વર્બ નું ફર્સ્ટ ફોર્મ લગાવી દેવાનું છે દે ડેશ નોટ ડેશ એની એસેસ એસેસ આ શું છે દે વિલ નોટ રાઇડ બહુ જ સિમ્પલ છે એમાં કઈ ચેન્જ કરવાની જરૂર નથી ખાલી આપણે વિલ એડ કરવાનો છે ડેશ વી ડેશ કાઈટ હવે આ થોડું મે તમને જેવી રીતે સમજાયો આમાં ફર્સ્ટ પર્સન પ્લુરલ છે તો ફર્સ્ટ પર્સન જે પણ હોય એની જોડે આપણે અહીંયા શું લગાવવાનું છે શેલ શેલ વી ફ્લાય કાઈટ્સ હુ વિલ ડેકોરેટ
Who will decorate the hall? Hall कौन decorate कर से? The boys will not play. जो आके टू सिंपल हतु एमा कईच करवानी जरूर नथी. बहुत सिंपल छे. Will लगाई एनी पाछड एकनु वर्ब लगाई देवानु अपनु सेंटेंस क्रिएट थई जशे. आई होप तमने आ सबक खबर पड़ी हशे. सिंपल फ्यूचर टेंस हूँ एनी पीडीएफ तमने मोकलीश. तमे सेंटेंसेस पण एना पहला तमे पोते सेंटेंसेस जे टेक्स्टबुक मां छे ए सॉल्व करवानो ट्राय करजो. टिल दैट बाय बाय. टेक केयर. स्टे एट होम. स्टे सेफ.